આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વર્ષે તિથિઓની વધઘટને લઈ લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમિયાન શ્રેષ્ઠ મુહૂર્ત વિશે આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ખાસ ઉપસ્થિત છે ભૂતનાથ મહારાજ કે જે જ્યોતિષના ખાસ જાણકાર છે અને આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી દિવાળીના મુહૂર્ત વિશે દર્શકોને મહિતગાર કરશે આજે ધનતેરસ બે વિક્રમ સંવંત બે હજાર સિત્તોતેરના એ ધનતેરસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે છથી સાત ત્રીસ અને નવથી સાડા દસ આ શ્રેષ્ઠમાં ધન પૂજા કરવી શ્રેષ્ઠ અને સ્વીકાર રહેશે આવતીકાલે કાળી ચૌદશ પણ દિવાળીના દિવસે વૈધર હોવાથી ચોપડા પૂજન એ આપણે કાલે શનિવારે લેવા પડશે એના ટાઈમ મુજબ સવારે આઠ ને ત્રીસથી દસ પછી એકથી પાંચ ચલ લાભ અને અમૃત ચોખડિયું બાર ને ચૌદથી બે ને સોળ એ સિંહલગનમાં એ ચોપડા પૂજન શ્રેષ્ઠ અને સ્વીકાર કરી લેવા દિવાળીના દિવસે રવિવારના વેધર હોવાથી એ કામ આપણે કોઈ લેવાનું નથી સોમવારે સવારે છથી સાડા સાત અને નવથી દસ ત્રીસ સુધીમાં બેસતા વર્ષમાં નૂતન વર્ષા અભિનંદનમાં આપણા પેઢીનું મુહૂર્ત શ્રેષ્ઠ અને શ્રીકાર સમયમાં કરવું જોઈએ હવે લાભ પાંચમમાં સવારે સાતને ચૌદથી આઠને ચુમ્માલીસ આ શુભ ચોઘડીયામાં આપણે ભેઢીનું નવેસરથી મુહૂર્ત કરવાનું કારણ કે બેસતા વર્ષના દિવસે વૈધર હોવાથી એ મુહૂર્ત આપણે ભેઢીનું કરવું જોઈએ પણ પાંચમના દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત કરવાથી એ વૈધરનો દોષ રહેશે નહીં બપોરે અગિયાર ને ચૌદથી ચારને ચૌદ સુધી ચલ આપને અમૃતમાં આ શ્રેષ્ઠ અને શ્રીકાર મુહૂર્તોમાં આપણે નૂતન વર્ષમાં પેઢીનું મુહૂર્ત કરવું જોઈએ જેનાથી લક્ષ્મી માતા આપણા ઉપર અસીમ કૃપા કરે જેનાથી આપણા બધા વર્ષો શ્રેષ્ઠમાં નીકળે એ જ સાથે જય શ્રી ગણેશ